નમસ્કાર દર્શક મિત્રો, આજકાલ યુગમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે ભાનુ પરમાર. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. બાબર ખાતે સંતોના સાનિધ્યમાં ગૌ અધિકાર સંમેલનમાં વિશાળ જનમેદની દ્વારા કાર્યક્રમ યોજાયો. ગુજરાત સરકારે ગૌ સેવાર્થે રૂપિયા 500 કરોડ આપવાની જાહેરાત કરી હતી. ગૌ સેવા માટે જાહેરાત કરેલ નાણાં સરકાર તાત્કાલિક ફાળવે તેવી માંગણી સાથે ગૌ માતા અધિકાર સંમેલન યોજાયું. યાંત્રિક સાધનોનો સતત વધુ ને વધુ ઉપયોગ થતા ખેતી અને અન્ય ઉપયોગમાં ગૌવંશની કામગીરીને નાબૂદ થવા પામી છે. તેથી ગૌપાલકો દ્વારા થતી ખેતીવાળા ખેડૂતો માટે ગૌ તથા ગૌવંશ હવે બિન ઉપયોગી થતા ગૌપાલન ખર્ચાળ બની રહ્યું છે. આમ ગૌવંશ નિરાધાર બનતા ગૌવંશી વધુ ને વધુ કતરખાને જતા ગૌ સેવકો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પાંજરાપોળ ગૌશાળાઓ દ્વારા ગૌવંશનું ભરણ પોષણ અને પાલન થઈ રહ્યું છે. ત્યારે દાતાઓનો મોટો સહયોગ તેમજ સરકાર દ્વારા મળતી સામાન્ય રાહતની સંસ્થાઓ આર્થિક રીતે સંકળાશ ભોગવી રહી છે. કેટલીક ગૌશાળાઓ એવું દેવું કરીને ગૌ સેવા જાળવી રાખી છે. આમાં ગૌશાળા અને સરકાર વધુ સહાય કરે તેવી કેટલાક સમયથી સરકાર પાસે લાગણીઓ વ્યક્ત કરતા હતા. ત્યારે થોડા સમય પહેલા ગુજરાત સરકારના મુખ્યમંત્રીને ગુજરાતની ગૌ સંસ્થાઓને રૂપિયા 500 કરોડ સરકાર સહાય રૂપે આપશે તેવી જાહેરાત કરી હતી. પરંતુ બિરબલ વાડી ખીચડી જેવી પરિસ્થિતિ સર્જાતા સંસ્થાઓને સંચાલકોને હવે ગૌ સેવા નિભાવવી કઠિન બન્યું છે અને સાથે સાથે ભયંકર લંપી વાયરસ ફેલાતા અસંખ્ય ગૌ માતાના પ્રાણ ત્યાગ થવા પામ્યા હતા. આ રોગ સામે સારવાર કરવા માટે નવો વધુ ખર્ચ માથે આવી પડ્યો હતો. ત્યારે સરકારે જાહેરાત કરેલ સહાય અટવાઈ પડેલ હોય અને સરકાર પાસેથી કોઈ સકારાત્મક પ્રત્યુત્તર ન હોય, આખરે રાજ્યના સંતો ગૌ સંસ્થાઓ અને ગૌ સેવકોની ધીરજ ખૂટતા આજ રોજ તારીખ 7/9/2022 ના રોજ ભાપર હરિધામ ગૌશાળાના સ્થળે અનેક મહાન સંતો ઉપસ્થિત રહીને મોટી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને ગૌ સેવાના બાબતે અને સરકારની નીતિ બાબતે સંબોધન કર્યું હતું. સરકારે જાહેર કરેલ છે તે સહાય આજે ખાસ જરૂરિયાતનો સમય છે. ત્યારે નાણાં સ્તરે હંફાળવે તે માટે કોઈ પણ આંદોલન નિર્ણય લેવો પડે તો સૌને સાથ સહકાર આપવા આહવાન કર્યું હતું અને સંત જનમાંથી સરકારની ફરજ અને જવાબદારીની યાદ અપાવી હતી. તેમજ વ્યસન છોડી તેમાંથી બચતા નાણાં ગૌ સેવામાં અર્પણ કરવા જણાવ્યું હતું. ગાયના નામે રાજકીય પાર્ટીઓ મત માંગે છે છતાંય કતરખાના બંધ થતા નથી. ગૌવંશનું સતત કતલ થાય તે અટકાતા નથી અને ગૌ માતાને રાષ્ટ્રીય ગૌ માતા જાહેર કરવાનો નિર્ણય લેવાતો નથી. અન્ય રીતે અનેક સહાયો વિવિધ હેતુમાં ફાળવાયા છે તો જાહેર કરેલ ગૌ સેવાના નાણાં કેમ રોકી રાખ્યા છે તેવો પણ પ્રશ્ન થવા પામ્યો હતો. કેટલાક સામાજિક સંગઠનો અને ઉપસ્થિત જનમેદનીએ સંતોએ જે નિર્ણય લેવાનો થતો હશે તેમાં સાથ સહકાર આપવા સંમતિ દર્શાવી હતી. આમ ગૌ સેવા હેતુ માટે ગુજરાતની પ્રજા જાગૃત બનીને ગૌ પ્રશ્ને આવી રહી છે અને જરૂર પડે તો જલદ આંદોલન કરવાના મૂળમાં પણ આવી ગયેલ છે. ગૌ માતાના પ્રશ્ને પોતાના પ્રાણનું બલિદાન આપવાની પણ તૈયારીઓ દર્શાવી હતી. આમ ગુજરાત સરકાર હવે ગૌ સેવા બાબતે આર્થિક સહાય, ગૌવંશ કતલબંધી અને ગાયને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવામાં જેટલી ઢીલી અને કૂટનીતિ રાખશે તો તેના પરિણામની અસર થવા પામશે તે પણ આ સભામાં સૂર ઉઠવા પામ્યા હતા. અને ભાભર હરિધામ ખાતે વિશાળ જનમેદનીનો ગૌ માતા અધિકાર સંમેલનમાં અવાજ ઉઠવા પામ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન લંબી વાયરસ દ્વારા મૃત્યુ પામેલ ગૌ માતાને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી.